સુરતના કદળગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ સર્વર રૂમમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે સવારના સમય અંદર કોઈ ન હોવાથી ઈજા દુર્ઘટના ટળી હતી. સુરતના કદળગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ સર્વર રૂમમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે સવારના સમય અંદર કોઈ ન હોવાની ઈજા દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. કદળગામ પીપલ્સ ચાર રસ્તા પર આવેલી સિદ્ધિનેશ ડાયમંડ નામની ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. ડાયમંડ કંપનીના ચોથા માળે સર્વર રૂમમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ફર્નિચર, ડોક્યુમેન્ટ્સ, કોમ્પ્યુટર સહિતની વસ્તુઓ મળીને ખાસ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. સવારના સમયે આગ લાગતા દુર્ઘટના ટળી હતી. સિદ્ધિનેશ ડાયમંડ ફેક્ટરીના માલિક જીગર દોશી છે. તેઓ હીરાની કંપની ચલાવે છે. સવારના 6 વાગ્યા પહેલા આગ લાગી ગઈ હતી. સવારના સમયે આગ લાગી હોવાની કંપનીમાં કર્મચારીઓની હાજરી નહિવત હતી, જેને કારણે કોઈ જાતની દુર્ઘટના કે જાનહાનિ સર્જાઈ નથી. માત્ર જરૂરી દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની આગ પર કાબુ મેળવી લીધો હતો.